આપણી વાત એ છે કે તીર્થંકર પરમાત્મા પણ જો નમસ્કાર મહામંત્રને આગળ કરતા હોય, ભલે આપણે તીર્થંકર નથી મળ્યા, પણ એમણે આગળ કરેલો નૌકાર આજે પણ એવો ને એવો મળ્યો છે, છતાંય નૌકારથી આપણે દૂર કેમ છે? સૌએ બાકી હોય એને પણ આજથી નૌકાર લેખન શરૂ કરશે. રોજનો એક પેજ લખો, ખાલી એક પેજ, ઓનલી 12 નૌકાર. જુઓ તમને કોઈ અજબ ગજબનો આનંદ આવશે. એમાં સૂચનાઓ લખી છે, એક સમયે લખો, એક જ પેનથી લખો, એનું કોઈ ફિલિંગ્સ જ અલગ હશે. આજ સુધીમાં તમને જે નૌકાર ગણતા આનંદ નહીં આવ્યો હોય, એ આનંદ આ લખતા આવશે. પ્રભુના નૌકારના પ્રભાવે એને સદગતિ પ્રાપ્ત થઈ. પ્રભુ પાછા ફર્યા. ફરી એક વાર પ્રભાવતીને લઈને ભગવાન ઉદ્યાનમાં નીકળ્યા, અને ઉદ્યાનમાં એક સરસ મજાનું ચિત્રપટ છે. ચિત્રપટ કોનું છે? નેમ રાજુ. ગોખે ઉભેલી રાજુલ નેમજીને જોઈ રહ્યા છે. નેમ પાછા વળી રહ્યા છે. રાજુલ ધુસકે ધુસકે રડી રહી છે. ભગવાન જેવા ભગવાનને વૈરાગ્ય માટે કોઈ નિમિત્તની જરૂર હોતી જ નથી. એ સ્વયં બુદ્ધ છે, એમને કોઈ નિમિત્તની જરૂર નથી. આપણને નિમિત્તો મળે છે તોય વૈરાગ્ય થતું નથી. કોરોનામાં કેટલા ગયા? આ ગયા, તે ગયા, પેલા ગયા, હું રહી ગયો, મને કઈ ન થાય એમ ભરોસે ના રહેતા. કોરોનાએ તમારા જીવનની પળપળનું મહત્વ તમને સમજાવી દીધું છે. ઘણા વીલ કરી નાખ્યા, 48 વર્ષની ઉંમરે પણ વીલ કરી નાખ્યા, ભાઈ ખબર નહીં આવતીકાલે આપણને કંઈક થઈ જાય તો. કોરોનાએ જિંદગીનું મહત્વ સમજાવ્યું. આટલા નિમિત્તો મળવા છતાં પણ આપણે જો આપણા સંસારથી ટસના મસ ન થતા હોઈએ તો આપણે શું કહેવાય ખબર છે? તમને ખબર છે, ઘડિયાળ આવે છે, પાણીમાં નાખો તો પણ એને કઈ અસર ન થાય, વોટરપ્રૂફ. તમારી ઓફિસ ફાયરપ્રૂફ. વચ્ચે મુંબઈમાં બોમ્બ ધડાકા થયા, ત્યારથી ટ્રેનો કેવી થઈ ગઈ? બોમ્બ પ્રૂફ. ગાડીના કાચ બુલેટ પ્રૂફ. કારના કાચ બુલેટ પ્રૂફ. આખી ટ્રેન બોમ્બ પ્રૂફ. તમારી ઓફિસ ફાયર પ્રૂફ. તમારી ઘડિયાળ વોટર પ્રૂફ. અને તમે સંસાર પ્રૂફ. 500 ગયા, 1000 ગયા, 1500 ગયા, એક દિવસમાં 1,00,000 મરી ગયા, નો ઇફેક્ટ. ગઈકાલે જે મસ્તીથી ચા પીધી હતી એ જ મસ્તીથી આજે આપણે ચા પીએ. ઉલટું હવે કોરોનાના કેસ ઘટ્યા ને તો આમ ગુજરાત સમાચાર ખોલીને બેસે, આજે 2, બસ આજે અમદાવાદમાં 2 જ ગયા, તો કેટલા મેં તારે રવાના કર્યા. પ્રૂફ થઈ ગયા. એક સમય હતો, 70 વર્ષના કાકા ગુજરી જતા હતા અને 16 વર્ષનો જુવાન જાગી જતો હતો. આજ ઉલટા હો ગયા. નવજોત જુવાન 16 વર્ષનો ચાલ્યો જાય તો 70 વર્ષના કાકાને કોઈ અસર નથી. અસંખયમ જીવ્ય માપમ. ભગવાન મહાવીર કહે છે, જીવનનો ભરોસો નથી માટે પ્રમાદ નહીં કરો. કોરોના કમ્પ્લીટ ગયો નથી. ક્યારે કોને શું થાય ખબર નથી. 9 મહિનાના લોકડાઉનમાં જે આરાધના કરતા હતા એ આરાધના હવે છૂટવા માંડી, કારણ કે હવે ઓફિસ ખુલવા માંડી છે. આવું ના થવું જોઈએ. જે ચાલુ રાખી છે એને ચાલુ જ રાખો. જીવનનો આ જ સાર છે. પ્રભુને એક નાનકડું નિમિત્ત અને પ્રભુએ તરત યુટર્ન લીધો, ઘરે આવ્યા. એ જ વખતે લોકાંતિક દેવો આવે છે અને પ્રભુને શું કહે છે? જય જય નંદા, જય જય ભદ્દા. પ્રભુ ચારિત્રના માર્ગે સંચરવા માટે તૈયાર થાવ. 30 વર્ષની વય હોય, ઘરમાં પ્રભાવતી જેવી રાજરાણી હોય, અરે માતા પિતા પણ ઘરની અંદર હોય, પ્રભુનો વૈરાગ્ય જ્વલંત છે. પ્રભુ ચારિત્રના માર્ગે જવા તૈયાર થાય છે.